હેલો વિદ્યાર્થી મિત્રો હું યશ મોદી આપ સૌનું આત્મનિર્ભર એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતની મોડન હિસ્ટ્રીનો સેકન્ડ લેક્ચર જોઈશું એ પહેલા પ્રથમ લેક્ચર વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ મિત્રો મિત્રો આપ સૌ જાણો છો સત્તરસો સાતમાં મેં ગયા લેક્ચરમાં જ વાત કરી હતી કે ઔરંગાઝેબનું મૃત્યુ થયું મિત્રો ધ્યાનથી સમજજો મિત્રો સત્તરસો સાતમાં ઔરંગાઝેબનું મૃત્યુ થયું હવે ઘણા મિત્રોના પ્રશ્ન થાય સર ઔરંગાઝેબનું મૃત્યુ અને ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત એના સાથે શું સંબંધ છે તો ઔરંગાઝેબનું મૃત્યુ તો ઔરંગાઝેબ એકદમ શક્તિશાળી મુઘલ સમ્રાટનો રાજા હતો એકદમ શક્તિશાળી રાજા હતો તો તેના મૃત્યુ પછી મુઘલ શાસનને જે એના પછીના જે વારસદાર આવ્યા એટલા શક્તિશાળી હતા નહીં તેના કારણે તેના સુબાઓ હોય છે ત્યારે તમે જાણો છો કે કોઈ સમ્રાજ કોઈ રાજા હોય તેના નીચે જુદા જુદા જગ્યાએ રાજ્યમાં હોય તો સુબા રાખવામાં આવતા હોય છે જેમ કે દિલ્હીમાં મુઘલ સામ્રાજ્ય હતું તો ત્યાં આગળ ઔરંગાઝેબ ઔરંગાજેબ શાસન કરે તે જ રીતે ગુજરાતમાં તેના જુદા જુદા સુબા દ્વારા શા શાસન કરવામાં આવતું હોય તો હવે શું થશે ઔરંગાઝેબનું મૃત્યુ થાય તો કેન્દ્રમાં શક્તિ એટલી મજબૂત નથી રહી તેના કારણે સુબા સ્વતંત્ર થશે અથવા વિદેશી આક્રમણ થવાની સંભાવના બનશે તો આ બે ઘટના બનશે તો આ બંને ઘટના એ પછી બનેલી છે મિત્રો તે આપણે સમજીશું હવે આપણે સ્ટોરી સહી સ્ટોરીની રીતે કેવી રીતે સમજી શકીએ આપણું મેન ઉદ્દેશ શું છે આપણને યાદ રહેવું જોઈએ બધા કોન્સેપ્ટ યાદ રહેવા જોઈએ અને બીજું આપણને પરીક્ષામાં કામ આવવું જોઈએ તે જ આપણા બે મહત્વના ઉદ્દેશો છે તો તેના કારણે આપણે મેક્સિમમ ફેક્ટ અને કોન્સેપ્ટથી સમજીશું જેના કારણે તમને હિસ્ટ્રી ગોખવી જ ના પડે ને મારો ઉદ્દેશ એ જ છે જે પેટર્ન છે હિસ્ટ્રી ભણવાની તે બદલવાની જરૂરિયાત છે મિત્રો તો હવે આપણે ગોખવાની સિસ્ટમ આજથી જ દૂર કરી દીધેલી છે મિત્રો હવે ચાલો મિત્રો આપણે સમજીએ કે એક ગેમ છે હવે એક ગેમ છે આ તો ચાલો મિત્રો સમજીએ કે હવે શું છે દરેકે દરેક આ એક સ્પર્ધા ચાલી રહી છે જેમાં ભારતમાં શાસન કરવું મિત્રો શું સ્પર્ધા ચાલી રહી છે નવું ભારતમાં કોણ શાસક બનશે આખા ભારતનો સમ્રાટ કોણ બનશે તેની સ્પર્ધા શરૂઆત થઈ ગઈ છે સત્તરસો સાતમાં ઔરંગાજેબનું મૃત્યુ મૃત્યુ પછી તો તમે એ જાણો છો ઇતિહાસમાં આપણું જે ઇતિહાસ ભારતનો ઇતિહાસ રહ્યો છે તો તેમાં એક નિયમ ફોલો કરી રહ્યો છે જેમ કે મૌર્ય સામ્રાજ્ય તો તેમણે આખા ભારતમાં શાસન કર્યું તો મૌર્ય સામ્રાજ્યના પતન પછી જુદા જુદા નાના નાના રજવાડાઓમાં વિભાજીત થઈ મૌર્ય શાસન તો તેમને આખા ભારતમાં શાસન કર્યું તેના પછી નાના નાના રજવાડાઓ આવે તો તેમને એ જુદા જુદા પ્રાંતોમાં તે રીતે ગુજરાત મહારાષ્ટ્ર તે રીતે અલગ અલગ રજવાડાઓમાં ફેલાઈ ગયા તો પાછું તેમાંથી એક શક્તિશાળી શાસન તરીકે ઉત્પન્ન થાય જે આપણે ગુપ્ત સામ્રાજ્ય કહીએ છીએ પાછું ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું અને તમે જાણો છો ગુર્જર રાષ્ટ્રકૃત તો તેવા નાના નાના રજવાડા થાય પાછું તેમાંથી એક કેન્દ્રીય શક્તિ ઉત્પન્ન થઈ સલ્તનત યુગ આવ્યું સલ્તનત યુગમાં પછી પણ વિભાજિત થયા હતા ને પછી મુઘલ સામ્રાજ્ય આવ્યું તો મુઘલ સામ્રાજ્ય આ રીતે હવે વિભાજિત થવાની દિશામાં પ્રયાણ કરી રહ્યું છે હવે ભારતનું શાસક કોણ બસ એ જ મનમાં પ્રશ્ન આવવો જોઈએ કે હજી એમ જ સમજી લેવાનું અંગ્રેજો હજી બન્યા જ નથી જો અંગ્રેજો બની ગયા તે રીતે તમે સમજી લેશો તો આમ મજા નહીં આવે તમારે સત્તરસો સત્તાવનથી અઢારસો અઢાર નો ઇતિહાસ ભણવાનો છે મિત્રો અને પછી ગુજરાત સાથે ઇન્ટરલિંક કરવાનું છે મિત્રો ત્યારે તમે સંપૂર્ણ રીતે કોન્સેપ્ટ સહિત તમે શીખી શકશો તો હવે આપણા મનમાં એક જ તમારા મનમાં એ પ્રશ્ન આ રીતનું પિક્ચર શરૂ થઈ ગયું છે મિત્રો હવે તમારા મનમાં એક જ પ્રશ્ન હોવો જોઈએ કે હવે ભારતનું નવા આખા ભારતમાં શાસન કોણ કરશે મિત્રો તો હવે આ સ્પર્ધામાં કોણ આવી ગયા છે તે પણ તમે મિત્રો સમજી લો મરાઠા અંગ્રેજો અંગ્રેજો મરાઠા મુઘલ સામ્રાજ્ય મૈસૂર મૈસૂરના શાસક ટીપુ સુલતાન હૈદરઅલી ફ્રેન્ચોને પણ આપણે થોડા ઘણા અંશે કહી શકીએ ને પોર્ટુગીજ આટલા બધા આમ શક્તિશાળી શાસકો તે દરમિયાન સ્પર્ધામાં હતા હવે સ્પર્ધામાં કોણ જીતશે જેમની દૂરદર્શિતા હશે મિત્રો સ્પર્ધામાં કોઈ પણ લાઈફની કોઈપણ સ્પર્ધા હોય જે વ્યક્તિમાં દૂરદર્શિતા અને સમય પ્રમાણે નિર્ણય લેવાની શક્તિ હશે તે જ મિત્ર જીતશે તો ચાલો મિત્રો હવે સ્પર્ધા શરૂઆત થઈ ગઈ છે દરેકે દરેક સાઈડરથી તેમની તાકાતનો આપણે અંદાજો લગાવી દઈએ સત્તરસો સત્તાવન પ્લાસીનું યુદ્ધ થયું પ્લાસીનું યુદ્ધ થયું સત્તરસો સત્તાવન પ્લાસીનું યુદ્ધ તેમે બંગાર બિહાર અને ઓડિશાની અંગ્રેજોને દીવાની સત્તા મળી કર ઉઘરાવાની સત્તા મળી તો આનાથી શું ફાયદો થશે તો તેમને ઉદ્યોગ નીતિને ફાયદો થશે અંગ્રેજોને પહેલાં શું હતું કે ભારતમાંથી જે માલસામાન લઈ જતો હતો તો તેમને સોનામાં સોનું આપવું પડતું હતું તો આના કારણે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશામાંથી જ પૈસા મળી રહેશે તો આના દીવાની સત્તા આવી ગઈ તો ત્યાંથી જ પૈસા મળી રહેશે તે જ પૈસાનો ઉપયોગ કરીને ભારતના પૈસાનો ઉપયોગ કરીને ભારતની જ વસ્તુઓ પરચેસ કરીને તેને ઇંગ્લેન્ડમાં વેચવાની આ શરૂઆતના સમયની અંગ્રેજોની ઉદ્યોગ નીતિ હતી તમે ધ્યાનથી સમજી લેજો પછી ત્યાં આગળ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારબાદ આ નીતિમાં થોડો ચેન્જ આવ્યો છે એ આપણે ડિટેલ્સમાં આગળ ભણીશું પરંતુ અત્યારની નીતિ સત્તરસો ત્રેપનથી અઢારસો અઢારની નીતિ આ જ હતી કે આપણે ભારતમાંથી જ પૈસા કમાવીએમાં પછીરો ઇનપુટ કોસ્ટ કરી લઈએ અને મેક્સિમમ આઉટપુટ મેળવીએ મિત્રો તો આ બ્રિટિશની નીતિ હતી સત્તરસો સત્તાવન દીવાની સત્તા પ્રાપ્ત થઈ થોડા અંશે બ્રિટિશ મજબૂત સ્થિતિમાં ગણી શકે કેમકે બંગાળ કૂટનીતિક દ્રષ્ટિએ એકદમ મહત્ત્વનું સ્તર છે મિત્રો ક્લિયર થઈ અંગ્રેજોની થોડી આમ સત્તા આગળ તો બી પ્રોપર એટલા બધા તો તાકાતવાર નથી જ કે આખા ભારતમાં શાસન કરી શકે બીજી સાઈડ મરાઠાની વાત કરીએ સોળસો એંશીમાં શિવાજીનું દેહાંત થયું મિત્રો સોળસો એંશીમાં શિવાજીનું દેહાંત થયું પરંતુ ત્યારબાદ બી મરાઠામાં ટેન્શન લેવાની વસ્તુ જ નથી કેમ કે ત્યારબાદના જે પણ રાજા આવ્યા હતા તમે કોઈપણની વાત કરીઓ સાહુજી તો સાહુજી જોડે તો બહુ જ સારા સારા શક્તિશાળી પેશવા હતા જેમ કે બાજીરાવ પ્રથમ જેમને તો એ પણ વાત કરી તે સરંગ એકતાલીસ સિદ્ધો જીત્યા હતા ને તેમને હિમાલય સુધી ઝંડો પરખાવાની વાત પણ કરી દીધી હતી ને બહુ જ શક્તિશાળા પેશવા હતા પછી બાલાજી વિશ્વનાથ તેથી મરાઠ

અને મુગલ બંનેમાં ફરક એ જ હતો કે મુઘલના વારસદાર નબરા હતા જ્યારે મરાઠાઓના વારસદાર એકદમ શક્તિશાળી હતા શિવાજીએ જે સપન જોયું હતું તેને પૂરું કરવા માટે એકદમ આમ તેમની માનસિકતા હતી તો આ બંને વચ્ચે ફરક એ જ હતો કે મુગલ સામે તો હવે મુગલનું આપણે એમ કહી શકીએ કે મુઘલ ભવિષ્યમાં આપણે એક સ્પર્ધામાંથી કાઢી દઈએ કે મુગલનું જે નબરા વારસદારના કારણે મુગલ ટકી નહીં શકે આ સ્પર્ધામાં આપણી ઉદ્દેશ શું ભારતમાં શાસન કરવાનું તો સ્પર્ધામાંથી મુઘલ હટી ગયું કેમ એનું રીઝન શું નબરા વારસદાર હવે મરાઠા તો મરાઠાનું હવે આપણે એક સત્તરસો એકસઠમાં ઘટના બની છે મિત્રો બહુ જ મરાઠાને બહુ જ મોટો ફટકો લાગે છે પાણીપતનું ત્રીજું યુદ્ધ સત્તરસો એકસઠ પાણીપ્રતનું ત્રીજું યુદ્ધ આ એટલું જબરજસ્ત યુદ્ધ હતું સદા શિવરાવ ભાવુ તેમાં તેનું મૃત્યુ થયું હતું સદાશિવરાવ ભાઉ તેમનું બહુ જ મોટું નામ હતું મરાઠા તેમનું બહુ જ જબરજસ્ત વર્ચસ્વ કહેવામાં આવ્યું હતું તો તેમને સત્તરસો એકસઠમાં પાણીપતના યુદ્ધમાં તેમને ગુમાવ્યા મિત્રો તો પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદ શાહ અબ્દાલી અબદાન શાસક અને મરાઠા વચ્ચે થયું હતું મિત્રો અહમદ શાહ અબ્દાલી અને અબદાન તો અબદાનના શાસક તો તેમને આપણા ભારતના જ અમુક દેશ એવું બતાવ્યું કે અબદાન શાસક છે તો તમે અહીંયા આગળ ભારતમાં શાસન કરવા માટે આવો ભારતમાં શાસન કરવા આવો અહીંયા આગળ તો રાજકીય શૂન્યતાની સ્થિતિ છે તો અમદ શાહ અબ્દાલિ એ ડ્રીમ લવીને આવ્યો કે હું આરામથી કહું ભારતમાં શાસન કરી લઈશ મિત્રો તો આના કારણે અમદાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થયું પાણીપતનું ત્રીજું યુદ્ધ તો તેના કારણે બંનેમાંથી કોઈને ફાયદો ના થયો બંનેને બહુ જ હાનિ થઈ ને મરાઠાઓ વિશે તો એવું કહેવાય છે તેમના દરેકે દરેક આમ ઘરમાં એક તો ફેમિલી મેમ્બરનું મૃત્યુ થયું હોય એટલું બધું નુકસાન થયેલું કહેવામાં આવે છે મિત્રો તો આના કારણે એમ કહી શકીએ કે સત્તરસો એકસઠનું પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા માટે બહુ જ આમ ખરાબ સ્વપ્ન જેમ કહી શકાય આપણે મિત્રો હવે એ મરાઠાની વાત કરી દીધી તો સત્તરસો એકસઠ પછી મરાઠાઓની થોડી હાનિ થાય પરંતુ સાહુજી એ બધા રાજાઓ આવવાના કારણે તેને ભલે પાછું તેમને ઊભું તો કરી દીધું મિત્રો પરંતુ જે પહેલાં મરાઠાની બનવાની જે પ્રબળ દાવેદારી હતી તેને થોડી દાવેદારી ઓછી થઈ મિત્રો હવે મરાઠાની વાત થઈ ગઈ તમે ફ્રેન્ચની પણ વાત કરીશું તે એંગ્લો એ આપણે તો એ તો આપણે એંગ્લો ફ્રેન્ચ યુદ્ધ છે કર્ણાટક યુદ્ધ છે તે દ્વારા આપણે સમજી લઈશું મિત્રો એ ફ્રેન્ચ વિશે પછી આપણે મુગલ સામ્રાજ્ય વિશે પણ આપણે વાત કરી દીધી હવે તમને થોડો હું ગુજરાત તરફ લઈ જવા માગું છું મિત્રો આપણે ભારત વિશે આમ પ્રોપર આપણે આઈડિયા મેળવી લીધું મિત્રો હવે આ જ્યારે ગોવિંદરાવ ગાયકવાડ સપ્ટેમ્બર આઠસો અઢારસો સપ્ટેમ્બર અઢારસોમાં ગોવિંદરાવ ગાયકવાડનું મૃત્યુ થયું મરાઠાનું એમ સમજી લો કે મરાઠાનું ગુજરાતમાં શાસન હતું મરાઠાનું ગુજરાતમાં શાસન હતું ત્યાં આગળ ગોવિંદરાવ ગાયકવાડનું શાસન હતું તો તેમનું મૃત્યુ થયું તો તેના મૃત્યુ થયા પછી આનંદરાવ ગાયકવાડ અને કાનેજીરાવ ગાયકવાડ વચ્ચે સત્તા માટે સંઘર્ષ થયો મિત્રો તો આ પહેલાં સપ્ટેમ્બર અઢારસો પહેલાંની સ્થિતિ જાણવા પહેલાં ભારતની સ્થિતિ સમજવી પડશે તો તમે ગુજરાતનો ઇતિહાસ સમજે તો એ પહેલાં ભારતમાં શું ચાલી રહ્યું હતું તો તે થોડું આપણે સમજી લઈએ મિત્રો તો તમને હું ભારતમાં લઈ જવા માગું છું મિત્રો તો ભારતમાં એંગ્લો મૈસૂર યુદ્ધ બહુ જબરજસ્ત એંગ્લો મૈસૂર યુદ્ધ ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ યાદ રાખી લેજો મિત્રો ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ જેમાં ટીપુ સુલતાનનો પરાજય થયો વેલેસ્લીનો વિજય થયો અંગ્રેજોનો વિજય થયો તો તેના કારણે તમે કહી શકો કે કર્ણાટક કર્ણાટક બહુ જ સ્ટ્રેટેજિકલ મૈસૂર બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રદેશ કહી શકીએ આપણે તો તેના ઉપર આધિપત્ય થયું તો તેમણે સહાયકારી યોજના લાવ્યા વેલેસ્લી સહાયકારી યોજના હેઠળ મૈસૂરને દાખલ કર્યું તો હવે એ રીતે આપણે ટૂંકમાં એમ સમજી લીધું સત્તરસો નવ્વાણું અઢારસો સુધીની ભારતની પરિસ્થિતિ એવી હતી કે બંગારામાં અંગ્રેજોનું શાસન આવી ગયું છે તમે જોઈશો પ્લાસ આપણે યુદ્ધ પછી તેમની જોડે સત્તા આવી ગઈ છે કર્ણાટક મૈસૂરમાં સહાયકારી યોજના હેઠળ તેમને જોડી દીધા છે સૌપ્રથમ પ્રથમ સત્તરસો સત્તાણુંમાં હૈદરાબાદના નિજામને પણ સહાયકારી યોજના હેઠળ જોડી દીધા છે તો એનાથી તમે એમ સમજી શકો છો કે ધીરે ધીરે અંગ્રેજોની સત્તા ભારતમાં મજબૂત થતી જાય છે હવે અંગ્રેજોની નજર કોના ઉપર છે ગુજરાત ઉપર પડી છે મિત્રો ગુજરાત ઉપર ને જ્યારે ગુજરાત અને બંગાળ તો બંનેનો ઇતિહાસની રીતે જોવા જઈએ તો બંનેની તકલીફ એક જ હતી કે વારસદારની તકલીફ વારસદારની સમસ્યા અંદર વારસદાર વચ્ચે આમ યુદ્ધ ચાલતું હોય પરસ્પર મતભેદ તેવી બંને વચ્ચે સમસ્યા હતી મિત્રો તો આ રીતે બંને ગોવિંદરાવ ગાયકવાડના જે આનંદરાવ અને કાનેજીરાવ છે તો પરસ્પર વચ્ચે મતભેદ થયા હતા પરસ્પર યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવી હતી તો આના કારણે બંગાળની તેમની અંગ્રેજોની નીતિ શું હતી ભાગલા પાડો અને રાજ કરો મિત્રો તો ભાગલા પાડો અને રાજ કરો નીતિ અંતર્ગત આ કમ્પ્લેટ સેટ થાય છે ગુજરાત રાજ્ય તો ત્યારે તે જ વખતે તેમને સેટ કર્યું તે જ વખતે ડિસાઇડ કર્યું કે આપણે ગુજરાતમાં પણ દખલ કેરી કરીને આપણે ગુજરાતને આસાનીથી અંગ્રેજોના આધિપત્ય હેઠળ લાવી શકીશું મિત્રો તો આના માટે હવે આપણા હિસ્ટ્રી ભણવાનો મેન ઉદ્દેશ શું છે આપણને આના પરથી શું શીખામણ મળી જ્યારે ભાગલા પડે છે પરસ્પર અંદરો અંદર ભાઈઓ વચ્ચે ભાગલા પડે છે ત્યારે નુકસાન થયું છે બીજાને જ લાભ થાય છે તો આ આપણે આપણને શીખ આના પરથી મળી તો આનંદરાવ અને કાન્હાજી રાવ હવે અંગ્રેજોની અઢારસો પહેલાંના જેમની તેમની ડિસિઝન મેકિંગ કેટલા મજબૂત હતા હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું મિત્રો તો સત્તરસો એંસી સત્તરસો એસીમાં એંગ્લો મૈસૂર યુદ્ધ થયું હતું સત્તરસો એંસીમાં એંગ્લો મૈસૂર યુદ્ધ થયું હતું તો હવે આપણે જ્યારે સહાય હવે આપણે શું છે અઢારસો સત્તરસો સત્તાણુંમાં જે સહાયકારી યોજના આવી તો તેના વિશે બેકગ્રાઉન્ડ સમજીશું કેમ કે આપણે ગુજરાતની દ્રષ્ટિએ સહાયકારી યોજના ભણવાની છે મિત્રો અઢારસો બેમાં માં ગુજરાતમાં સહાયકારી યોજના લાગુ પડી હતી મેન કોન્સેપ્ટ આ જ છે આપણે આજે શીખવાનું અઢારસો બેમાં ગુજરાતમાં સહાયકારી યોજના લાગુ પડી તો આ કેમ ચારસો જ લાગુ પડી એ પેલા કેમ લાગુ ના પડી તે આપણે મિત્રો જાણવાનું છે તો તે માટે હું તમને થોડો ઇતિહાસમાં પાછળ લઈ જવા માગું છું મિત્રો સત્તરસો એંસીની વાત કરીએ મિત્રો સત્તરસો એંસી તો સત્તરસો એંસી અંગ્રેજો માટે સંપૂર્ણ આમ સૌથી એના ઇતિહાસનો સૌથી કપરો સમય હતો તે સત્તરસો એસીનો હતો ને એના માટે યુપીએસસીમાં પણ એક પ્રશ્ન પે ઓપ્શનલ સબ્જેક્ટમાં પૂછાઈ ગયો છે કે સત્તરસો એંસીનો સમય અંગ્રેજો માટે સૌથી ખરાબ સમય કહેવામાં આવે છે આ કથન અંગ્રેજો માટે કપરો સમય કેમ હતો એ હું જણાવવા માંગુ છું મિત્રો તો સત્તરસો માં અમેરિકન ક્રાંતિ થઈ અમેરિકન ક્રાંતિ તો આના ઉપરથી આપણે વિશ્વનો દ્રષ્ટિકોણ શીખે સત્તરસો એસી વખતે શું થઈ અમેરિકન ક્રાંતિ થઈ જ્યાં પણ ત્યાં પણ અંગ્રેજોનું જ શાસન હતું મિત્રો તો ત્યાં આગળ અમેરિકામાં બહુ જ મોટા પ્રમાણમાં વિદ્રોહ થાય ને અમેરિકામાં ફ્રેન્ચોએ અમેરિકાને સપોર્ટ કર્યો તેના કારણે જ અમેરિકા અંગ્રેજોની ગુલામામાં ગુલામીમાંથી મુક્ત થઈ શક્યું તો અમે એક સાઈડ વિશ્વ તરફ શું દેખાઈ રહ્યું છે આપણે કે અમેરિકામાં વિદ્રોહ ચાલી રહ્યો છે મિત્રો એક સાઈડ તમે જુઓ વિશ્વની સાઈડ સત્તરસો એંસીનો સમય અમેરિકામાં વિદ્રોહ ચાલી રહ્યો છે એક ઉપનિવેશવાદ તેમને ગુમાવી રહ્યું છે અંગ્રેજો તો એક ટેન્શન ચાલ્યું છે વિશ્વની રીતે હવે ભારતમાં તો ભારતમાં એંગ્લો મૈસૂર યુદ્ધ ચાલી રહ્યું છે એંગ્લો મૈસૂર યુદ્ધ કોના વચ્ચે કર્ણાટક વચ્ચે એંગ્લો મૈસૂર યુદ્ધ ચાલી રહ્યું છે તે એંગ્લો મૈસૂર યુદ્ધ વિશે પણ હું તમને મિત્રો સમજાવવા માંગુ છું દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધ ધ્યાનથી સમજી લેજો સત્તરસો એંશીથી સત્તરસો ચોર્યાસી વચ્ચે દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધ એક સાઈડ અમેરિકાની ક્રાંતિ ચાલી રહી છે બીજું ટેન્શન દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધનું આવ્યું છે ભારતનું ટેન્શન શું દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધ તો દ્વિતીય એંગ્લો મૈસૂર યુદ્ધમાં શું થયું મિત્રો કે જે મરાઠાઓ છે એમને મૈસૂર ઉપર આક્રમણ કર્યું મરાઠાઓએ મૈસૂર ઉપર આક્રમણ કર્યું ને જ્યારે પ્રથમ એંગ્લો મૈસૂર યુદ્ધમાં અંગ્રેજો અને મરાઠા અંગ્રેજો અને મૈસૂર વચ્ચે એક સંધિ થઈ હતી મદ્રાસની સંધિ તો જેમાં કહેવામાં આવ્યું હતું મિત્રો કે જ્યારે પણ અમારા મૈસૂર ઉપર કોઈ પણ બાહ્ય શાસન આક્રમણ કરે તો અંગ્રેજો તમે અમને મદદ કરવા માટે આવજો પરંતુ અંગ્રેજોની તમે નીતિ જુઓ કેટલા ખરાબ હતા તેમને મૈસૂરને કંઈ મદદ જ ના કરી મિત્રો તમે જો અંગ્રેજો દગાખોર હતા આના ઉપરથી સાબિત થાય છે તે પોતાની સંધિનું ઉલ્લંઘન કરતા હતા ને જ્યારે પણ કદાચ કોઈ તમને કહે તો અમે સંધિનું પાલન કરે છે તો અંગ્રેજોએ પોતાના ઇતિહાસમાં ક્યારેય પણ પોતાની કોઈ પણ સંધિનું તેમને જબાનની વેલ્યુ નથી રાખી મિત્રો તમે એ પણ તમારે જાણવું જરૂરી છે મિત્રો તો સત્તરસો એંસીને તો સતત મદ્રાસ સંધિનું ઉલ્લંઘન કર્યું મરાઠાઓએ કર્ણાટકના મૈસૂર ઉપર આક્રમણ કર્યું મિત્રો ત્યારે અંગ્રેજોએ મદદ ના કરી જેમાં મદ્રાસ સંધિમાં ઉલ્લેખ હતો તેના કારણે મૈસૂરવાને પણ ગુસ્સો આવી ગયો કે કેમ અંગ્રેજો ઉપરથી તેમને માહે ઉપર તો અટેક કર્યું જે ફ્રેન્ચની છાવણી જે મૈસૂરના અંતર્ગત હતી તેના ઉપર આક્રમણ કર્યું એક તો મદદ નથી કરતા ઉપરથી આક્રમણ કરે છે તેના કારણે કર્ણાટકના જે હૈદર અલી છે ટીપુ સુલતાન છે તેમને ગુસ્સો આવી ગયો કે કેમ તમે મિત્રો આવું કરી રહ્યા છો અંગ્રેજો તમે અમારી વાત કેમ નથી માનતા દરેકે દરેક સંધિનું કેમ ઉલ્લંઘન કરો છો મિત્રો તો આવી ઘટના બની મિત્રો તે વખતે હવે તમે સમજી શકો છો તો આના કારણે હૈદર અલી તે ગુસ્સે થઈ ગયા ને તેમને મરાઠાને કહ્યું તમે મરાઠા તમે તો અમારા મિત્રો છો આ અંગ્રેજો જ લૂચું છે તો આપણે મરાઠા પછી હૈદર અલી ને હૈદરાબાદના નિજામ ત્રણે ભેગા મળી ગયા અને નક્કી કર્યું કે આપણે ભેગા મળીને અંગ્રેજોને હરાવીશું મિત્રો સત્તરસો એંસીમાં આ વચ્ચે ત્રણ વચ્ચે કોલોબ્રેશન થયું આપણે અંગ્રેજોને હરાવવાના છે તો અંગ્રેજો હવા હારવાની તૈયારીમાં જ હતી ને ત્યાં આગળ મુંબઈનો ગવર્નર એવા સપના જોઈ રહ્યો હતો કે આપણે મરાઠા ઉપર યુદ્ધ કરીએ અને મરાઠા જીતી લઈએ ત્યારે વેલેસલી તો અત્યારે હેસ્ટિંગ તો ત્યારે હેસ્ટિંગની દૂરદર્શિતા તમે જુઓ તેમને મુંબઈના ગવર્નરને ના પાડી દીધી કે તમે મરાઠા સામે યુદ્ધ ના કરો મરાઠા સામે તમે સંધિ કરો આ રીતે તમે યુદ્ધ કરશો તો આપણે ત્રણ સાઈડથી ત્રણ ફ્રન્ટ ઉપર યુદ્ધ કરવાનું આવી શકે છે તેના કારણે તેમને સંધિ કરવાની વાત કરી મિત્રો તે જ સમજવાનું છે તેની દૂરદર્શિતા જો મુંબઈનો ગવર્નર મરાઠા ઉપર આક્રમણ કરવાની વાત કરી રહ્યો હતો ત્યારે હેસ્ટિંગે ના પાડી અને મરાઠા જોડે સાલબાઈની સંધિ કરી આ સાલબાઈના સંધિના કારણે જ આપણા ઉપર ત્રણસો વર્ષ સુધી શાસન કરી શક્યા તેમની દૂરદર્શિતા માસ્ટર સ્ટોપ જુઓ તો આ જ રીતે અંગ્રેજો અંગ્રેજો કેમ આપણે આ ત્રણસો વર્ષ શાસન કર્યું તેમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધા છે જો તેમને મરાઠા તે સમયે ભલે તેમની બંને વચ્ચે મતભેદ બી થયો હતો તેમણે તો લંડનમાં કમ્પ્લેન પણ કરી હતી મુંબઈના ગવર્નરે કે હેસ્ટિંગ વોરેન હેસ્ટિંગ છે તે મારી વાત નથી માનતો તો પણ તો પણ હેસ્ટિંગે પોતાનું ચલાવ્યું અને હેસ્ટિંગના લીધે આજે પણ જે અંગ્રેજો જે લૂંટ કરી શકે તેનો પાયો અને જેનો શ્રેય ગણી શકે તે હેસ્ટિંગને આપણે આપવો જોઈએ તેને દૂરદર્શિતા અપનાવી અને મરાઠા જોડે સંધિ કરીને ત્રણ વચ્ચે જે જૂથ બન્યું હતું કર્ણાટક હૈદરાબાદ અને મરાઠા તે જૂથ તોડી નાખ્યું એટલે તમે તેની દૂરદર્શિતા જુઓ સત્તરસો એંસીનો સમય તેમના જીવનનો સૌથી ખરાબ સમય હતો તો પણ તે લોકો લડી લેતા શીખ્યા તે કદાચ આપણે અંગ્રેજો જોડે શીખામણ લેવી હોય તો તે રીતે એ શિખામણ લઈ શકે આપણા ખરાબમાં ખરાબ સમયમાં આપણે જઝુમતા આવડવું જોઈએ યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો જોઈએ તો તમે અહીં આગળ ટકી શકશો ઇતિહાસમાં અથવા ભવિષ્યમાં તમારું નામ ત્યારે જ બનશે તમારે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવાની જરૂરિયાત છે મિત્રો કોઈના પણ વાતોમાં આવીને અલગ આડેધડ નિર્ણય નહીં લેવાનો મિત્રો ઇતિહાસ છે તેનાથી આપણે શીખ મેળવવાની છે મેં પહેલાં જ લેક્ચરમાં કહ્યું આપણે ઇતિહાસ એટલા માટે ભણીએ છીએ કે આપણને શીખ અને ઇતિહાસમાંથી પ્રેરણા મળે તો આ શીખ લેવાની છે આપણે મિત્રો સત્તરસો એંસીનો કપરો સમય તો આ રીતે તેમને કપરો સમયમાંથી પણ તેઓ દૂર થયા આ અંગ્રેજોની દૂરદર્શિતા છે મિત્રો તો એવું એકલું નથી હેસ્ટિંગમાં જ એકલી દૂરદર્શિતા હતી હવે તમને ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ વિશે જણાવો તો ચોથું એન્ગ્લો મૈસૂર યુદ્ધ વેલેસ્લી વેલેસ્લી યાદ રાખજો હવે વેલેસ્લીની એન્ટ્રી થઈ ગઈ છે જેને આપણે એમ કહી શકીએ હેસ્ટિંગે પાયો નાખ્યો પરંતુ વેલેસલીની પણ દૂરદર્શિતા હેસ્ટિંગ અને બંને એક જ છે તો તમે જુઓ વારસદાર મજબૂત છે મુગલ મુગલની ખામી જો વારસદાર એટલો દૂરદર્શીવાળો નથી તો કદાચ તમે કોઈ પણ સંસ્થાના એડમિન હોય તો તમારા પછીનો જે હોય તો તમારા લેવલનો જોવો જોઈએ દૂરદર્શિતા હોવી જોઈએ એનામાં મિત્રો જો તમારા પછી ગયા પછી જો તેનામાં દૂરદર્શિતા નહીં હોય તો મુગલ સામ્રાજ્ય જેવું થશે તેનું પતન થઈ જશે તો આ જીવનનું હોય તો તમે ઇતિહાસ બનતા હોય તો તમારે આ શીખ લેવાની જરૂરિયાત છે તમારો વારસદાર કાયમી મજબૂત હોવો જોઈએ તેને અત્યારથી ટ્રેન કરી દો જેના કારણે જ્યારે તેને રિયલ સિચ્યુએશનમાં લડવાનું આવે તો તે લડી શકે મિત્રો તો હવે આપણે આ શીખ્યા તો વારસદાર મજબૂત રાખવા તો હવે એંગ્લો મૈસૂર યુદ્ધ થઈ રહ્યું છે મિત્રો તમે જુઓ ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ તેમાં અંગ્રેજો જીતી જાય છે મિત્રો તો મૈસૂર ઉપર તેમને શાસન મળી ગયું છે મૈસૂર ઉપર તો પણ તેમનો માસ્ટર સ્ટ્રોક જુઓ તે પોતે ડાયરેક્ટ શાસન નથી કરતા મિત્રો માસ્ટર સ્ટ્રોક જુઓ એમનો પોતે શાસન નથી કરતા તે તે સહાયકારી યોજના હેઠળ તેના પહેલાં જે શાસન કરતા હતા તો તેમને મુક્તમાં આપી દે છે અને તેમને કહે છે અમારી સહાયકારી યોજના સ્વીકારી લો તો કોણ નહીં સ્વીકારે તો સત્તરસો નવ્વાણુંમાં સહાય કાર્ય યોજના મૈસૂર સ્વીકારી લે છે મિત્રો તો તેના કારણે હવે સહાયકારી યોજના શું હતું એ હું તમને હવે જણાવીશ કેમ કે અઢ આપણે કોન્સેપ્ટ શું ક્લિયર કરવાનો છે અઢારસો બેમાં જ કેમ ગુજરાતમાં સહાયકારી યોજના આવી એ પહેલાં કેમ ના આવી તો એ શીખવાનું છે આપણે તો મિત્રો એના પહેલાં આપણે તો ગુ ભારત વિશે તો ખ્યાલ હોવો જોઈએ ને મિત્રો ભારતની સ્થિતિ શું હતી તે વિશે તો ખ્યાલ હોવો જોઈએ હવે તો હવે સહાયકારી યોજના કેમ લાવવામાં આવી હતી એ માટે માટે આપણે પાછું વિશ્વના ઇતિહાસમાં જવું પડશે વિશ્વ ચાલો મિત્ર વિશ્વના ઇતિહાસમાં જઈએ તો એ વખતે વિશ્વના ઇતિહાસમાં ફ્રેન્ચમાં નેપોલિયન આવી ગયો હતો હવે નેપોલિયનનું નામ આવે ને તો અંગ્રેજો નામ ડરી જતા હતા નેપોલિયન એકદમ આમ શક્તિશાળી રાજા હતો તેનું નામ સાંભળતા જ અંગ્રેજોની ઊંઘ ઉડી જતી હતી તેવું કહેવામાં આવે છે મિત્રો તો નેપોલિયનની એટલી બધી બીક હતી તો વેલેસ એકદમ ડરી ગયો કે ભાઈ હવે તો અમને પટ્ટા પડવાના છે બરાબરના માર પડવાનો જ છે હવે તો આવવાના જ છે ફ્રેન્ચો ફ્રેન્ચો મિત્રો હવે ટૂંક સમયમાં જ ઇન્ડિયામાં એન્ટ્રી થવાની છે ને માર પડવાનો જ છે અમને તો તેના કારણે વેલેસરી હતો ડરી ના ગયો તેને એક માસ્ટર સ્ટ્રોક રચ્યો રચ્યો એને ખબર પડી ગઈ આપણે અંગ્રેજો એકલા તો એની સામે ટકી જ નથી શકવાના તેના કારણે બીજા બધા જેટલા પણ હતા જેટલા પણ ભારતના શાસક હતા તેમની જોડે સહાયકારી યોજનાનો માસ્ટર સ્ટ્રોક લાવ્યો હવે સહાયકારી યોજના તમે સમજો એને બીક શું હતી સહાયકારી યોજના લાવવા પાછળનો ઉદ્દેશ નેપોલિયનનો ડર હતો નેપોલિયન નો ડર મિત્રો ફરી સમજી લેજો નેપોલિયનનો એવું ખબર ખ્યાલ આવી ગયો હતો હવે ટૂંક સમયમાં આપણને પડવાની છે એટલા માટે આપણે સંગઠન બનાવી લઈએ મિત્રો સંગઠન બનાવી લઈએ આપણે સ્ટોરીના જેમ જ ભણવાનું છે મિત્રો આ પિક્ચરની જેમ તમારામાં યાદ રહી જવું જોઈએ તો આપણી ભાષામાં જ ભણીશું મિત્રો એટલે આમાં મજા આવી જોઈએ મેન શું છે હિસ્ટ્રીના કોન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ બુકમાં તો બધું આપેલું જ છે મિત્રો પણ આપણો અહીંયા આગળ કેમ આવ્યા છે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે તો નેપોલિયન આવી ગયો તો વેલિસ્લી વિચાર લીધું કે આપણે ચલો ભારતમાં સંગઠન બનાવીએ મજબૂત સંગઠન બનાવી તે તે માટે એમને સહાયકારી યોજના લાવ્યા મિત્રો સહાયકારી યોજના તમને એવું આમ નથી લાગતું નામ સાંભળીને કોઈ સહાય કરવાની વાત કરી રહ્યા છે મિત્રો કોઈ સહાય કરવાની વાત કરી રહ્યા છે તો સહાયકારી યોજનામાં મુખ્ય લાક્ષણિકતા એ હતી કે વિદેશ નીતિ વિદેશ નીતિ મિત્રો વિદેશ નીતિ જે પણ દેશી રજવાડા રાજ્યો હતા તો તેમની વિદેશ નીતિ અંગ્રેજો અંતર્ગત લઈ લેવી મીન્સ તમારે ફ્રેન્ચો જોડે કેવા સંબંધ રાખવા છે તો એ પણ ડિસાઇડ તે જ કરતા હતા તે અંગ્રેજો ડિસાઇડ કરશે કે તમારે બહારના દેશોના જે છે વ્યક્તિ જેમ કે ફ્રેન્ચો છે પોર્ટુગીઝો જોડે કેવું રીતે સંબંધ રાખવા છે તે અમને અનુસરી નહીં કરો તેના બદલામાં તમને શું મળશે તો તેમને તમને સૈનિક હોય તમને અમુક સૈન્ય તે મળશે તેમને રક્ષણ માટે અમુક સૈન્ય મળશે જેના કારણે તમે આંતરિક વિદ્રોહ થતા હોય તો તેને પણ તમે દબાવી શકશો મિત્રો હવે મિત્રો બીજી આપણે વાત કરીએ આપણે સહાયકારી યોજનાની વાત તો મિત્રો કરી નાખેલી છે હવે થોડું આપણે મિત્રો આગળ થોડું કોન્સેપ્ટ આપણે મિત્રો સમજીએ હવે એક વસ્તુ એ વાત કરી કે સહાયકારી યોજનામાં એ જ વસ્તુ વાત કરેલી હતી કે તેમને સૈન્ય અને વિદેશ નીતિ બે વિષયની વાત થઈ ગઈ આપણે તેમના અંતર્ગત આવી જશે ને તેમને એક રાજાઓને બદલામાં એ મળશે કે તેમને સૈન્ય સુવિધા મળશે મિત્રો સૈન્ય સુવિધા મળશે ને તેમજ તેમને વિદેશ નીતિમાં કોઈ દખલગીરી કરવાની વાત નહીં કેમકે તેમને બીક હતી કે અમુક રાજાઓ નેપોલિયન જોડે સંધિ કરી દેશે તો આપણને નુકસાન થશે એટલા માટે સહાયકારી યોજના લાવ્યા મિત્રો હવે એ સહાયકારી યોજના અઢારસો બેમાં માં ગાયકવાડ જોડે તે સહાયકારી યોજના માટે આપણે સંધિ થઈ હતી તો ગુજરાતમાં અઢારસો બે માં ગાયકવાડ જોડી મરાઠાના ગાયકવાડ જોડી સહાયકારી યોજનાની સંધિ થઈ હતી તો તે હવે સમજજો હવે ગુજરાતના ઇતિહાસની હવેથી શરૂઆત થશે મિત્રો તો હવે ગોવિંદરાવ ગાયકવાડ તો તેમનું આનંદરાવ અને કાહ્હાજી રાવ તો બંને વચ્ચે મતભેદ થયા પ્રિલિમનરી માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કયા બે રાજાઓ વચ્ચે મતભેદ થયા હતા તો આનંદરાવ અને કાહ્હાજી રાવ વચ્ચે મતભેદ થયા હતા તો તે મતભેદ તો આને ભાગલા પાડો તો આ બંને વચ્ચે મતભેદ થયા તો આમનો નીતિ અંતર્ગત આવી ગઈ તમે જોયું ને જ્યારે ભાગલા પાડવાની વાત થતા હોય છે ત્યારે અંગ્રેજો વચ્ચે એ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા હોય છે તો અંગ્રેજ અંગ્રેજે વોકરને મોકલી દીધો કે વોકર તમે આ બંને વચ્ચે લવાદ કરાવો મધ્યસ્થી રીતે કરો અને સમસ્યાનું સમાધાન કરાવો હવે વોકર તો બંને વચ્ચે લવાદ માટે મુંબઈના ગવર્નર જોનાથન ડંકને એલેક્ઝાન્ડર વોકરને લશ્કરની ટુકડી સાથે લવાદી માટે મોકલ્યો તા પ્રિલિમનરી માટે ફેક્ટ છે મુંબઈના કયા ગવર્નર જનરે વોકરને મોકલ્યો હતો ગુજરાતમાં તો જોનાથન ડંકને પછી બીજું છે એ સમય ગાયકવાડનો દીવાન કોણ હતો તો ગાયકવાડનો દીવાન રાવજી હતો અને લશ્કરનો સેનાપતિ બાબાજી હતો મિત્રો તો ધ્યાનથી યાદ રાખી લેજો લશ્કરનો સેનાપતિ બાબાજી અને દીવાન હતો એ રાવજી હતો હવે સત્તરસો સત્તર માર્ચ અઢારસો બે સહાયકારી યોજના તો ખંભાત કરાર પણ કહેવામાં આવે છે તો આ ખંભાત કરાર થયું મોસ્ટલી મેં આમ જેટલું ગુજરાતની સ્ટેટ તો આ ખંભાત કરારનો એટલો ઉલ્લેખ કરવામાં નથી આવતો મિત્રો દરેકે દરેક અમુક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ડાયરેક અઢારસો છ વોકર કરાર જે અઢારસો છ સાતની જે વોકર કરારની વાત કરવામાં આવે છે તે એના તરફ લોકો જઈ રહ્યા હોય છે પરંતુ ખંભાત કરાર પણ અઢારસો સત્તાવનના વિપ્લવના સંદર્ભમાં ખૂબ જ ઉપયોગી છે ને તેને સમજવા માટે આ બેજી કપ આવ્યું છે ખંભાતનો કરાર તો વડોદરાના ગાયકવાડ અને કંપની

કે સર આ લોકોને જે કરાર કરવાની ખંભાત કરારને કરવાની જરૂર કેમ પડી મરાઠાઓ જોડે એવું કંઈ દબાણ આવ્યું હતું સમજો આપ તમે એમ સમજી શકો મૈસૂર જોડે તો એવું ઘટના બની હતી કે એંગ્લો મૈસૂર યુદ્ધમાં તો હારી ગયા હતા પણ મરાઠાઓ કેમ સહાયકારી યોજના સ્વીકારી તો તે માટે આપણે દ્વિતીય એંગ્લો મેરા મરાઠા યુદ્ધ વિશે આપણે જાણવું પડશે તો દ્વિતીય એંગ્લો મરાઠા યુદ્ધમાં હોલકર હોલકર વચ્ચે હોલકર અને પેશવા વચ્ચે યુદ્ધ થયું હતું તો પેશવા થોડો ડરી ગયો હતો હોલકર બહુ શક્તિશાળી હતો તો પેશવા અંગ્રેજો જોડે ગયો કે અમને અંગ્રેજો અમને મદદ કરો ને આ હોલકર જોડે તો અંગ્રેજોએ કીધું કે ત તારા કંઈ ટેન્શન લેવાની જરૂર નથી આપણે તો હોલકરને સમજાવી લઈશું તો આપણે તો તેમને હોલકર આપણે મરાઠા જોડે તેમને સંધિ કરી પેશવા જોડે તેમને સંધિ કરી એ વખતે બાજીવરાવ બીજો રાજા હતો મિત્રો તે ત્યારે સંધિ કરી અને આ નિર્ણય લીધો કે આનાથી આપણને ફાયદો થાય છે હોલકર આપણી ઉપર આક્રમણ કરી રહ્યો છે તે નહીં કરે તો તે વખતે તમે મરાઠાની દૂરદર્શિતાનો અભાવ જોઈ શકો છો હોલકર એ બધા સિંધિયા તો આમ તો વરસ્પતભાઈ ભાઈ એ જ કહેવાય ને મરાઠાનો તો બી અંદરો અંદર તે જડ લડતા હતા અને અંગ્રેજો જોડે જતા હતા તેના કારણે આપણામાં એકતાનો અભાવ જ્યારે જ્યારે બન્યો છે ત્યારે વિદેશીઓએ ફાયદો ઉઠાવ્યો છે તેથી જ હું આ પ્લેટફોર્મ પરથી કહેવા માગું છું કે આપણે હિન્દુ હોવીએ મુસ્લિમ હોવીએ શીખ હોઈએ કે ઈસાઈ હોઈએ આપણે પરસ્પર સંપીને રહેવું જોઈએ જો પરસ્પર સંપીને નહીં રહો એ તો પાકિસ્તાન ચીન બધા આપણો ફાયદો ઉઠાવી જશે મિત્રો તો આપણે આ શીખ લેવાની જરૂરિયાત છે તો આપણે શું શીખ લીધી કે આપણે જે રીતે સહાયકારી યોજનામાં રીતે એંગ્લો મરાઠાનું યુદ્ધ થયું તે લોકો તો સમજી નતા સમજ્યા પેશવા અને હોલકર વચ્ચે ભાઈ ભઈ વચ્ચે યુદ્ધ થાય છે અને બીજાને બોલાવે છે તો એ રીતની ઘટના બની હતી મિત્રો ત્યારે આપણે જરૂરિયાત પડી મિત્રો ત્યારે સહાયકારી યોજના લાગુ કરવામાં આવી તો સહાયકારી યોજનાથી મરાઠાને કેટલું બધું નુકસાન થયું પેશવાને કેટલું બધું નુકસાન થયું તમે સમજી શકશો સુરત અઠ્યાવીસ નો ગાયકવાડ પ્રદેશ કંપની સરકારને આપવામાં આવ્યો મિત્રો પ્રિલિમિનરી માટે એકદમ ઇમ્પોર્ટન્ટ એક્ટ છે સુરત અઠ્યાવીસનો ગાયકવાડનો પ્રદેશ કંપની સરકારને આપવામાં આવ્યો ગાયકવાડની મોટી આરબ ફોજ ઘટાડવી ગાયકવાડની મોટી આરબ ફોજ ઘટાડવી કેમ ગાયકવાડમાં આરબોનું બહુ આમ વર્ચસ્વ હતું તો તેમને કહી દીધું આરબો ભાઈ જતા રહો તમે અમારા વચ્ચે દખલગીરી કરો છો એટલે ઘટાડવા વિશે વાત કરી ને સુરતની ચોથનો લાભ ગાયકવાડ પાસેથી પ્રાપ્ત થશે સુરતની સુરતની લાભ ગાયકવાડ પાસેથી પ્રાપ્ત થશે તો જે ચોથ ઉઘરાવાની સત્તા હતી તે પણ તેમને ખંભાત કરાર પરથી મળી ગઈ પ્રિલિમિનરી માટે દરેક લાઈન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ધ્યાનથી યાદ રાખી લેજો મિત્રો ફેક્ટ ફેક્ટો નડિયા ખેડા પરગાણા વિજયના ના ઇનામ તરીકે ગાયકવાડને ને મળે આનાથી તમે જુઓ તો ખરા સહાયકારી યોજના પછી તમને કેટલા બધા લાભ મળ્યા દૂરકા નડિયાદ ખેડા પરગાણાનો વિસ્તાર મળ્યો ભરૂચ સિંધિયા પાસેથી કંપનીને અઢારસો ત્રણમાં મળ્યું તો તમારે એવું વિચાર આવવું જોઈએ કે સર સિંધિયાએ અઢારસો ત્રણમાં ભરૂચ કેમ આપ્યું તો સિંધિયા બી જુઓ તે બી સહાયકારી યોજના સ્વીકારે છે અને અંગ્રેજોને ગિફ્ટ કરે છે આનાથી બે શું લાભ થયા ફ્રેન્ચોના જે પટ્ટા પડવાના હતા નેપોલિયનના તો તેનાથી તેમને સંગઠન બનાવી દીધું મિત્રો સંગઠન બનાવી દીધું મિત્રો તેમને અને જે સિંધિયા હોલકર તો જે સિંધિયા હોલકર એ દરેકે દરેક જોડે સંધિ કરી દીધી તેના કારણે અંદર તેમાં આમ એવું જ્યારે કદાચ ફ્રેન્ચો યુદ્ધ કરવા માટે આવે તો આપણી જોડે તો સંપ રહે તો આ બધા ભેગા મરીને ફ્રેન્ચો સામે યુદ્ધ લડી શકાય તો તેના કારણે તેમને બેકગ્રાઉન્ડ એક તૈયાર કરી દીધું મિત્રો હવે અઢારસો બેમાં વડોદરા સાથે સહાયકારી યોજના અનુસાર કરાર થયા ત્યારથી ગાયકવાડ અંગ્રેજોને તાબેદાર થયા તો આ નહાયકારી યોજના આવી ત્યારથી તેઓ અંગ્રેજોનું જેમ કે તેમ કરવાની સ્થિતિ આવી મિત્રો હવે આપણે આગળ જોઈશું ગુજરાતમાં કંપની સરકારની સહાયકારી યોજનાનો શું લાભ થયો તો કંપની સરકારની નાણાકીય સ્થિરતા પ્રાપ્ત થઈ કંપનીને શું ફાયદો થયો કે તેમની નાણાકીય સ્થિરતા પ્રાપ્તિ થઈ પછી અઢારસો આઠમાં કંપની સરકારની સહાયકારી યોજના નિર્ધારિત હેઠળ ગાયકવાડ તરફથી મળતા નડિયા ધોરકા મધુ માતર અને રંજન ઘાટનું મૂલક કાયમામાં કાયમ માટે કંપનીને પ્રાપ્ત થયું તો તમે એમ યાદ રાખી શકો જે ખેડા સાઈડનો વિસ્તાર છે ખેડા માતર ધોરકા નડિયાદ તે સાઈડનો વિસ્તાર મળ્યો તો આનાથી કેટલો બધો લાભ થયો તમે જુઓ તો ખરા અંદર ભય ભાઈ વચ્ચે ઝઘડો થયો એમાં બહારના લોકો લઈ ગયા પછી અઢારસો સત્તરમાં અંગ્રેજોને અમદાવાદ મળ્યું તો આ પણ બહુ મસ્ત ફેક્ટર છે અંગ્રેજોને અમદાવાદ ક્યારે મળ્યું તો અઢારસો સત્તરમાં અને અઢારસો સત્તરમાં સિંધિયાએ પંચમહાલનો પ્રદેશ આપ્યો કેમકે સિંધિયાએ પણ સહાયકારી યોજના સ્વીકારી હતી અઢારસો બે અઢારસો ત્રણ અઢારસો ચાર તે રીતે બોસ લે સીધ્યા એ દરેકે દરેકે સહાયકારી યોજના સ્વીકારી હતી મિત્રો અઢારસો પાંચ ગાયકવાડ અને કંપની વચ્ચે કરાર પાછો અઢારસો પાંચમાં તમને ડાયરેક્ટ વોકર કરાર બનાવવામાં આવે છે મિત્રો તમે મિત્રો સમજો અઢારસો બેમાં કરાર થયો છે અઢારસો પાંચમાં થયું છે અઢારસો બેથી અઢારસો પાંચ વચ્ચે પણ ઘણા બધા કરાર થાય છે પરંતુ એટલું બધું ડેફમાં જતું રહે તો મો એ નથી પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણને સમજવાની છે ને મારું લેક્ચર સાંભળ્યા પછી તમને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બુક વાંચવાની બહુ જ મજા આવવાની છે મિત્રો તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણમાં તો ગુજરાત ગુજરાતની દ્રષ્ટિકોણથી જ આપેલું છે તો તમને ખ્યાલ બી નહીં આવે સહાયકારી યોજના અઢારસો બે માં એક લાઇનમાં આપી દીધું છે કે અઢારસો બે માં ગાયકવાડે અંગ્રેજો જોડે સહાયકારી યોજના સ્વીકારી પરંતુ તેનું બેકગ્રાઉન્ડ તો સમજો કેમ નેપોલિયનનું નેપોલિયનનો ડર તે નેપોલિયનને ડરે આવું બધું કરાવવા માટે મજબૂત કરે પછી બંને પક્ષે એકબીજાને દુશ્મન સાથે લડવામાં તેમજ દુશ બધી બચાવ કરવામાં અરસપરસ મદદ કરી અંગ્રેજોની એક બહુ જબરજસ્ત નીતિ છે જ્યારે લોકો જોડે કોઈ પણ જોડે સંધી કરે ને તો તે રીતે વાત કરી દેવાની કે તમે અમારા દુશ્મન જોડે અને અમે તમારા દુશ્મન જોડે મદદ કરીશું પરસ્પર સહાય કરીશું તો આનાથી કેવું થતું હતું કે અંગ્રેજોને બીજા મારવા આવે ત્યારે આપણા રજવાડાઓ તો પોતાના વચનના પાક્કા હતા તો તેઓ તો મદદ કરવા જતા હતા પરંતુ જ્યારે અંગ્રેજોને મદદ કરવાનો વારો હતો ત્યારે તે છટકી જતા હતા તો આ પણ એમની બહુ જબરજસ્ત એક સ્ટ્રેટેજી હતી પછી ગાયકવાડે કંપની સરકારની સંમતિ વગર કોઈ પરદેશી કે બ્રિટિશને રૈયતને નોકરીમાં લેવી નહીં તો આ પણ કર્યું જેના કારણે તમે ફ્રેન્ચોનો ડર હતો એટલે એમને બીક હતી ફ્રેન્ચો ખાલી ખોટું ગુજરાતમાં આવી જશે તો આપણને પછી બહુ જ આમ હાનિ થવાની સંભાવના છે તો આ એને દૂરદર્શિતા કરે એટલે પહેલેથી જ રાજાઓને સમજાવી દીધો જેમ કે આપણે કોઈ એકેડેમી હોય તો આપણે ચલાવી હોય તો આપણે એ રીતે પણ કહી શકીએ છીએ કે ઘણા લેક્ચરર હોય તો તમારે બીજી એકેડેમીમાં નહીં જોડાવાનું જેના કારણે જે આ એકેડેમી હોય તેનું વર્ચસ્વ રહે તો આવી ઘણી મોનોપોલી ટાઈપ માટે પણ કરી શકતા હોઈએ છીએ તો આ આના ઉપરથી આપણે એ પણ શીખ લઈ શકતા હોઈએ છે કે દરેક એકેડમી હોય તો તેના સાથે સંપૂર્ણપણે સમર્પિત હોવું જોઈએ તો આપણે ઇતિહાસથી શું આપણે ઇતિહાસ ભણવાનો ઉદ્દેશ શું હતો શીખ અને પ્રેરણા લેવાનો મિત્રો ગાયકવાડે કોઈ રાજાનો પ્રદેશ ખૂંચવી લેવો નહીં અને કોઈની સાથે બાંધો પડે તો તેનો ચુકાદો કમની સરકારની પાસે કરાવો તો ગાયક અંગ્રેજો કેવું આમ તત્કાલીન શાંતિ આપીને વાત કરતા હતા કે ગાયકવાડે છે તો કોઈ પણ રાજ્યનો પ્રદેશ પચાવી નહીં લેવાનો જેના કારણે અંદરો અંદર વિદ્રોહ અથવા મગજમારી ના થાય તે માટે તો અને કદાચ આવું બને તો અંગ્રેજો લબાત કરશે તો લવાત કરવાના તેના કારણે અંગ્રેજોને જ ફાયદો થવાનો ને મિત્રો હવે અગાઉ અઢારસો બેથી થી અઢારસો પાંચ દરમિયાન થયેલા બધા કરારો કાયમ કરવામાં આવે તેમજ સહાયકારી યોજનાનો ખર્ચ પેટે ગાયકવાડે ધોળકા નડિયાદ વિજાપુર માત્ર મૌધા કડી કઠોની જકાત પ્રાપ્ત થઈ અને કાઠિયાવાડની ખંડની અંગ્રેજો સરકારને આપી તો આના કારણે ખંડણીનો અધિકાર પણ પ્રાપ્ત થયો તો મિત્રો આ રીતે આપણે ગુજરાતના ઇતિહાસનું સેકન્ડ લેક્ચર પણ પતી ગયું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો આ લેક્ચર કેવો લાગ્યો અને જો આ લેક્ચરની આખી સિરીઝ જોવી હોય તો તમને આત્મનિર્માણ એપ્લિકેશન પરથી મળી જશે ને આ લેક્ચરની આત્મનિર્માણ એપ્લિકેશનની લિંક છે તો આ લેક્ચરને અંતે મૂકવામાં આવશે તો જે લોકોએ ડાઉનલોડ ના કર્યું હોય તો તે ડાઉનલોડ એપ્લિકેશન કરી દેજો માત્ર સાતસો રૂપિયામાં સંપૂર્ણ ક્લાસ થ્રી જીપીએસસીનો સિલેબસ કવર કરવામાં આવશે જય હિન્દ મિત્રો